વડોદરા લોકસભા બેઠકના સંયોજક ભરતભાઈ શાહ નારાજ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ભરત શાહે સંયોજક પદેથી રાજીનામું આપવાની રજૂઆત કરી હોવાની વાત સામે આવી રહી છે. અને આ વચ્ચે જ ભરત શાહનું મોટું નિવેદન છે કે સંયોજક પદેથી રાજીનામું આપવાની વાતને અફવા ગણાવી છે. જોકે તેઓ હાલ તો સંયોજક છે અને કાલની ખબર ન હોવાનું નિવેદન પણ આપ્યું છે. સાથે જ આંતરિક કલહ હોવાનો પણ સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે ભાજપ ઉમેદવારને જંગી મતથી જીતાડવા બધા એક થઈને કામ કરી રહ્યા છે. હું આજે પણ ચાલુ જ છું. કાલુ તો મારા શરીરનું કે એક મિનિટ પછી હું પણ જીવીશ કે નહીં મરીશ એ તો મારા હાથમાં છે નહીં, ભગવાનના હાથમાં છે કે પાર્ટીના હાથમાં છે. પાર્ટી જે નિર્ણય લેશે બરાબર નથી. તો આપણે ઘરમાં પણ છોકરા જોડે મનમાં ઝઘડો નથી થતો, થાય એ તો રહેવાનું. એમાં કોઈ એને બીજું કોઈ એવું મતભેદ છે જ નહીં, એટલે કોઈ વાત એવી જાતની કોઈને પણ કાર્યકર્તા મનમાં હોય એ પણ કાઢી નાખે અને પ્રેસના મગરમાં હોય એ પણ કાઢી નાખે. લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. બારડોલી લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર પ્રચારમાં વ્યસ્ત છે. ઉમેદવારે બારડોલી નગરપાલિકા વિસ્તારના વોર્ડમાં પ્રચાર શરૂ કર્યો છે અને ભાજપે સતત ત્રીજી ટર્મ માટે પ્રભુ વસાવાને રિપીટ કર્યા છે. સુરેન્દ્રનગરના ચોટીલાના ઝુંપડા ગામના પ્રાથમિક સુવિધા ન મળતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ગામમાં પીવાના પાણી, રસ્તા સહિતની સમસ્યાને લઈને ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારના બેનર મારી વિરોધ દર્શાવ્યો. તો ઝુંપડા ગામના રહીશોનું કહેવું છે કે ગામમાં મતદાન મથક પણ ન હોવાથી ગ્રામજનોને અંદાજે 2 કિલોમીટર દૂર બાજુના ગામમાં મત આપવા માટે જવું પડે છે. લોકશાહીના મહાપર્વની ઉજવણી એટલે કે ચૂંટણી અને લોકસભાની ચૂંટણી માટે વહીવટીતંત્ર પણ ખડે પગે તૈયાર છે. તો જૂનાગઢમાં જંગલો વચ્ચે આવેલા એક મતદાન મથક માટે તંત્રએ તમામ તૈયારી કરી છે. વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં ગીરના જંગલો આવેલા છે. કનકાઈ મતદાન મથક માટે તૈયારીઓ કરાય છે. ગીર પશ્ચિમના અડાબીડ જંગલમાં આવેલા કનકાઈ મંદિર ખાતે મતદાન મથક ઊભું કરવામાં આવે છે. કનકાઈ મતદાન બૂથ નીચે લીલા પાણી, સુવરડી તેમજ ગોરડવાડા નેસનો સમાવેશ થાય છે અને જેમાં 200 જેટલા મતદારો મતદાન કરી શકે તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. અતિ દુર્ગમ એવા જંગલ વિસ્તારમાં મતદારો માટે પીવાનું પાણી, શૌચાલય સહિતની સુવિધા ઊભી કરાય છે. તેમજ નેટવર્ક જેવી સુવિધા ઉપલબ્ધ ન હોય ત્યારે અહીં કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને વાયરલેસ એટલે કે વોકી ટોકી આપવામાં આવે છે. एक ऐसा एरिया है जो बीच जंगल में है जहाँ नेटवर्क की भी एक काफ़ी चैलेंज हम लोगों को रहती है. उस एरिया में हमने एक पोलिंग स्टेशन इलेक्शन कमीशन के गाइडलाइन के हिसाब से बनाया होता है. इलेक्शन कमीशन की गाइडलाइन के हिसाब से वहाँ पूरी तैयारी की होती है. हमारी पूरी पोलिंग पार्टीज वहाँ जाती है, EVM वगैरह के साथ वहाँ रहती है और वहाँ मतदार यादी के साथ साथ जो भी सामग्री ज़रूरी है वो रहती है वहाँ पर. और इलेक्शन कमीशन की ये भी गाइडलाइन है कि वहाँ पे पीने का पानी, देन टॉयलेट व्यवस्था, रैंप की व्यवस्था, वो सारी जो सुविधा है यानी कि जो बेसिक मिनिमम फैसिलिटीज़ है वो भी वहाँ पे हम लोग तैयार रखते हैं. ब्रेक पर जाता पहला नजर करीशू टॉप 3 हेडलाइंस पर. અમદાવાદમાં ગરમી અને બેવડી ઋતુના કારણે હીટસ્ટ્રોકની અસર. 16 સિવિલમાં હીટસ્ટ્રોકના શિકાર દર્દીઓની સંખ્યા વધી. અંબાજીમાં 2 સ્થળે આગ. દાંતા માર્ગ પરના જંગલ વિસ્તારમાં આગ બેકાબુ. GMDCના ખારાપાણી જંગલની આગ કાબુમાં. અમરેલીના રાજુલામાં 2 કોમના જૂથો બાખડ્યા. 2 લોકો પર 8 લોકોએ કર્યો હુમલો. બંને ઇજાગ્રસ્તો સારવાર હેઠળ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુડો લોકોને ભોગવવું પડે છે પરિણામ.
રૂપાલાનું સમર્થન કરતા પાટીદારો પર બોલ્યા પ્રતાપ દુધાત. કહ્યું, પટેલ સમાજના નામે પોસ્ટ ન મૂકો, બે સમાજ વચ્ચે ભેદભાવ કરવાનું બંધ કરો. રૂપાલાને સમર્થન કરવું હોય તો કરો, સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય તેનું પણ ધ્યાન રાખો. રૂપાલા વિવાદ અંગે બોલ્યા ભરત બોગરા. કહ્યું, રાજકોટ બેઠક પર કોઈ કોકડું ગુંચવાયું નથી. 26 બેઠકો પર કાર્યકરો મહેનત કરી રહ્યા છે. વિવાદ વચ્ચે રૂપાલાના એક્સ પર કરી પોસ્ટ, એક્સ પર વિડીયો શેર કરીને લખ્યું, મળી રહ્યું છે જન સમર્થન અપાર, નિશ્ચિત છે ફરી એકવાર મોદી સરકાર. ગાંધીનગરમાં રૂપાલાના નિવાસસ્થાને મળી બેઠક, હર્ષ સંઘવી અને રત્નાકરજી બેઠકમાં હાજર રહ્યા. બંધ બારણે મળી ત્રણેય નેતાઓ વચ્ચે બેઠક. બેઠક બાદ રૂપાલાએ કહ્યું, પ્રચાર ચાલુ છે, બંધ નથી કર્યો. રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજ જોડાય. રાજકોટમાં કાણી સેના મહિલા પ્રદેશ પ્રમુખના દેખાવ. ક્ષત્રિય સમાજની વાડીમાં ધરણા પર બેઠા છે પદ્મી નેબા. રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી કર્યો અન્નનો ત્યાગ. આણંદના સોજિત્રા તાલુકાની ક્ષત્રિય મહિલાઓએ પરસોત્તમ રૂપાલા સામે મોરચો માંડ્યો. મહિલાઓએ સોજિત્રા મામલતદારને આવેદનપત્ર આપ્યું, રૂપાલાની ટિકિટ રદ કરવા અને પોલીસ ફરિયાદની માંગ કરી. રૂપાલા સમર્થનમાં પાટીદાર સમાજની પોસ્ટ અંગે બોલ્યા ક્ષત્રિય આગેવાન રમજુબા જાડેજાએ. કહ્યું, પોસ્ટ વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે, અમે પાટીદાર સમાજ સાથે વાત કરી છે. પાટીદાર સમાજને અપીલ, બિનજરૂરી વાતાવરણ ન બગડે, હાલ પૂરતું ક્ષત્રિય સમાજ સંમેલન પણ મોકૂફ. ગોંડલમાં રૂપાલા સામે પિટિશન ફાઇલ, ગોંડલ કોર્ટમાં દાખલ કરાઈ અરજી. ચોરડી ગામના હર્ષસિંહ ઝાલાએ કરી ફરિયાદ, 15 એપ્રિલના રોજ હાથ ધરાશે સુનાવણી. મહેસાણામાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ મેદાને ઉતાર્યું. કડીમાં રાજપૂત સમાજે પ્રાંત ઓફિસરને આપ્યું આવેદનપત્ર. રૂપાલાએ માફી માંગ્યા છતાં ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત. દાહોદમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રાજપૂત સમાજે કર્યા સૂત્રોચ્ચાર. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં ક્ષત્રિય સમાજમાં રોષ. રૂપાલાના નિવેદનને લઈ ઉના અને ગાંઠપડના ક્ષત્રિય સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. ટિકિટ રદ કરોના સૂત્રોચ્ચાર સાથે. ભાજપે શું કર્યું? એક પણ સવાલ લોકસભામાં પૂછ્યો નથી. આપના પર હુમલાઓ પણ થયા છે. ભાજપ સામ દામ દંડભેદની નીતિ સાથે ડરાવવાનું કામ કરે. બનાસકાંઠામાં પ્રેમ પ્રકરણમાં તાલિબાની સજા મળી છે. ડીસામાં યુવકને પ્રેમિકા પતિ સહિત ટોળાએ માથામાં ટકો કર્યો છે. રાત્રે મળવા માટે બોલાવી ટોળાએ ટકો કર્યો હોવાનો આક્ષેપ છે. બળજબરીથી યુવકને ઉપાડી જઈ માર મારી વિડીયો બનાવી વાયરલ કર્યો છે. ઇજાગ્રસ્ત યુવકને ડીસા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. યુવકને માથાના વાળ તેઓએ કાઢી નાખ્યા છે. 4 લોકો સામે ફરિયાદ. બનાસકાંઠામાં એસઓજી પોલીસે અફીણ ઝડપ્યું છે. 954 ગ્રામ અફીણ સહિત 1.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. 2 આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. નર્મદા નહેરના પુલ પર એસઓજીએ વોચ ગોઠવી હતી. થરાદના ભાપડી ગામના આધેડની ધરપકડ કરાઈ છે. ઘણા સમયથી અફીણની હેરાફેરી થતી હોવાની વાત સામે આવતી હતી. આ બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ થશે. અમને એવી માહિતી મળેલ કે આ દેવસિંહભાઈ રબારી જે ભાપડી ગામનો છે એ ઘણા સમયથી આવો ધંધો કરે છે, પરંતુ આ વખતે તે મારા આ વખતે પણ છટકી જવાની કોશિશમાં હતો, પરંતુ પોલીસે કોર્ડન કરીને તેને ઝડપી લીધેલ છે.